सुप्रभात विद्यार्थी मित्रों, अपने लास्ट पीरियड में काव्य त्रण एटले कि पच्छी सामळियो जी बोलियानो अभ्यास कर्यो हतो। प्रेमानंद रचित पच्छी सामळियो जी बोलिया में सुदामा अने श्रीकृष्णनी निस्वार्थ प्रेम भरेली मैत्री भाव दर्शाव्यो छे। आ कृष्ण ने सुदामानी मैत्रीनो भाव संवाद शैली में रजू थयो छे। आपणे तेमनो अभ्यास करता करता आपणे पहोंच्या हता के घणो बधो दूर गया रणछोड़ मने केम विसरे रे, आटले पंक्ति सुधी आपणे एनो अभ्यास कर्यो हतो। तमने सौ कोईने याद ज हशे। આગળ આજે આપણે અભ્યાસ કરીશું આ કાવ્યનો। આગળની પંક્તિમાં છે કે હાજી ફાડ્યું મોટું ખોડ, સોરી વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભરે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે। શું કહે છે કૃષ્ણ ભગવાન? સુદામાને કહે છે કે આપણે વાદ વધ્યો બેઉ એટલે કે આપણા બંને વચ્ચે વાદ વધ્યો એટલે કે ઝઘડો થયો, અને એ તને સાંભળે છે ત્યારે સુદામા જવાબ આપે છે કે હાજી ફાડ્યું મોટું ખોડ, હા કોણે મોટું લાકડું એટલે કે જૂનું લાકડું, ખોડ એટલે કે મોટું જૂનું લાકડું કે ઝાડનું થર્યું એ કોણે ફાડ્યું એના વિશે એ મને બરાબર યાદ છે, એ હું કેમ વિસરી શકું, હું કેમ ભૂલી શકું। ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે। કહે છે કૃષ્ણ ભગવાન કે ત્રણ ભારા બાંધ્યા દોરડે એટલે કે દોરડાથી આપણે ત્રણ ભારા બાંધ્યા, લાકડાના જે ભારા થાય તેને આપણે દોરડેથી બાંધ્યા, શું તને યાદ છે, સાંભરે છે? ત્યારે સુદામા કહે છે કે હાજી આવ્યા બારે મેં એટલે કે વરસાદ, મેહ એટલે કે વરસાદ, વાદળાઓ એટલે કે હા, અને ત્યારે જ બારે વરસાદ વરસ્યો જોરદાર અને મને કેમ વિસરે રે, હું એ કેમ ભૂલી શકું કે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે। અને પછી શીતળ શરીર થાય ઘણો તને સાંભરે રે, ટાઢી ધ્રુજે આપણો આપણી દેહ મને કેમ વિસરે રે। કૃષ્ણ ભગવાન કહે છે કે એ ટાઈમે વરસાદ એટલો પડ્યો ધોધમાર કે આપણું શરીર છે એ આખું ઠંડુ પડી ગયું, તને શું યાદ છે? ત્યારે સુદામા એને જવાબ આપે છે કે હા, ટાઢી ધ્રુજે આપણી દેહ એટલે કે આપણો દેહ એટલે કે આપણું શરીર એ ધ્રુજવા લાગ્યું ટાઢના કારણે, એ મને કેમ ભૂલાઈ શકે, હું કેમ ભૂલી શકું એને। નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભરે રે, ઘન વર્ષ્યો મુશળધાર મને કેમ વિસરે રે। કહે છે કૃષ્ણ ભગવાન કે નદીમાં તો પૂર આવી ગયા, આપણેને આશ્રમે જવાનું હતું પણ આપણે આશ્રમે જઈ નહોતા શકતા કારણ કે ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂર આવી ગયું હતું અને આપણે ત્યાં અટવાઈ ગયા હતા। ઘન વર્ષ્યો મુશળધાર એટલે કે જો ધોધમાર વરસાદ પડે તો એ મને કેમ વિસરે, કેમ હું ભૂલી શકું, એ મને યાદ છે બરાબર। પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભરે રે, એટલે કે આગળ કૃષ્ણ ભગવાન કહે છે કે ગુરુજી શોધવા નિસર્યા એટલે કે આપણને શોધવા માટે ગુરુજી નીકળ્યા હતા, શું તને યાદ છે? અને પછી કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે, એટલે કે કહ્યું સ્ત્રીને એટલે કે આવીને તેણે પોતાની સ્ત્રીને એટલે કે પોતાની પત્નીને એટલે કે ગુરુમાને તેણે કીધો કેર એટલે કે ખૂબ જ એને વઢ્યા અને ગુસ્સો કર્યો એણે ગુરુમા ઉપર કે તે આટલા નાના બાળકોને આવા સમયે જંગલમાં મૂકી દીધા, આવી રીતે એણે ખૂબ તેઓ એના ઉપર જુલમ કર્યો, આવી રીતે ગુસ્સે થાય છે, એ મને કેમ વિસરે રે, એ હું કેમ ભૂલી શકું કે એ સમયે ગુરુજી ગુરુમાને એટલે કે ગોરાણીને ખૂબ જ વઢ્યા હતા, આપણા કારણે તે ગુસ્સો કર્યો હતો ગુરુમા ઉપર। આ પણ રદિયા સાથે ચાંપિયા તને સાંભરે રે, ગુરુ તેડી લાવ્યા ગીર મને કેમ વિસરે રે।
એટલે કે છે કે આ પણ હૃદયા સાથે ચાંપ્યા, એટલે કે આપણેને એણે હૃદય સાથે ચાંપ્યા, એટલે કે આપણેને હૃદય સાથે બાથ ભીડીને આપણેને વહાલ કર્યો એણે. તને સાંભળે છે એ કે ગુરુજી આપણેને બંનેને આપણેને બધાને હૃદય સાથે ચાંપીને ખૂબ વહાલ કર્યો હતો એ સમયે. ગુરુ તેડી લાવ્યા ઘેર, એટલે સુદામા કહે છે કે હા, ગુરુજી પછી આપણેને ના ઘેર લઈ ગયા હતા, એ હું કેમ વિસરી શકું, હું કેમ ભૂલી શકું, મને બધું જ યાદ છે. આ પણ તે દહાડાના ઝુંઝવા તને સાંભળે રે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. એટલે કહે છે કે ગુરુ આપણ તે દહાડા જુજવા, એટલે કે આપણ એટલે કે આપણે તે દહાડના એટલે તે દિવસથી જ પછી અલગ થઈ ગયા. આપણે એ દિવસો એટલા અલગ હતા અને આજે આપણા એટલા દિવસો અલગ થઈ ગયા છે. આજે આપણા પાસે બધું જ છે, પણ એ દિવસ જેવી આપણા સાથે જે રહ્યાનો જે મજા હતો, આનંદ હતો, એ તે નથી. આજે આપણા પાસે બધું જ છે. તે દહાડા આજ દહાડા કરતાં ઘણા અલગ છે, તને શું યાદ છે. ફરીને મળ્યા આજ, એટલે સુદામા કહે છે કે હા, એ દિવસો તો ગયા, પણ ફરીથી આજે આપણે મળ્યા એ હું ક્યારેય નહીં વિસરી શકું, એ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું કેમ વિસરે રે, મને કેમ એ ભૂલાઈ શકે કે આજે પાછા આપણે મળ્યા છીએ આટલા વર્ષો પછી, આટલા દહાડાઓ પછી. તમો પાશ અમો વિદ્યા શીખતા તને સાંભળી રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. અને આગળ કૃષ્ણ ભગવાન કહે છે કે તમો પાસ એટલે કે તમારી પાસે અમે લોકો વિદ્યા શીખતા, અમે ઘણું બધું જ્ઞાન લેતા તમારા પાસે, શું તમને યાદ છે. ત્યારે સુદામા સરસ કહે છે કે હું ને મોટો કીધો મહારાજ, એટલે કે મને તો તમે મહારાજ મોટો કહી દીધો, મને કેમ વિસરે રે, હું કેમ ભૂલી શકું કે મહારાજ તમે તો મને મોટાઈ આપી, તમે મને માન આપ્યું. પછી પાછળ લાસ્ટમાં તમારે આ વલણ આપેલું છે. હવે એ વલણ શું છે તો કે આખ્યાનથી થોડું અલગ છે, તેમનો રાગ પણ થોડો અલગ છે. એનું આપે જરા સ્પષ્ટીકરણ સમજી લઈએ કે મહારાજ લાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. આ વલણમાં કહે છે કે મહારાજ લાજ નીચ દાસની, એટલે કે આ દાસની પોતાના જેમ તમે મહારાજ લાજ રાખી છે, તમે એની આબરી સાચવી છે, વધારો છો શ્રીહરિ, હે શ્રીહરિ તમે મારી લાજ રાખો છો અને મારી આબરૂ વધારો છો. પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. અને પછી આ દારિદ્ર, દારિદ્ર એટલે ગરીબતા, આ ગરીબાઈ જે છે એને ખોવા માટે એટલે કે એને દૂર કરવા માટે, આ દાસની આ દારિદ્રતા આ ગરીબાઈ દૂર કરવા માટે ભગવાન શ્રી હરિ છે એ શ્યામ એટલે કે શ્રી ભગવાન છે એ સોમ દ્રષ્ટિ કરી. એટલે સોમ દ્રષ્ટિ એટલે કૃપા દ્રષ્ટિ, શીતળ જેવી શીતળ, ચંદ્ર જેવી શીતળ અને કૃપા દ્રષ્ટિ એણે એના ઉપર કરે છે, જેથી એની બધી જ ગરીબાઈ દૂર થાય છે. આ આખ્યાનમાં આપણે સંવાદ શૈલીમાં આપેલા આ સુદામા અને કૃષ્ણ વચ્ચેના જે પ્રેમ ભર્યો મૈત્રી સંવાદ આપણે જોયો, તેના વચ્ચે અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કૃષ્ટ રીતે આ કાવ્યમાં રજૂ થયેલો છે. આપણે આના ઉપરથી મૈત્રીના એક ઉત્તમ ઉદાહરણ આપણને મળી રહે છે. હવે આ ઉત્તમ ઉદાહરણ સાથે આપણે આપણા જીવનમાં પણ આવા જ મૈત્રીનું ઉત્તમ ઉદાહરણ બની રહીએ તેવું આપણે નક્કી કરીએ. તો ચાલો આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે. આગળ શબ્દ સમજૂતીમાં સમાનાર્થી શબ્દો આપેલા છે. સાંભળે એટલે કે સ્મરણ કરે, ભ્રાત એટલે ભાઈ, સાથરે એટલે ઘાસની પથારી, વેદની ધૂન એટલે વેદનું લયાનુકારી ગાન, જાચવું એટલે યાચના કરવી અથવા માંગવું, ગોરાણી એટલે કે ગોર મહારાજની પત્ની, ગુરુપત્ની, કાષ્ટ એટલે લાકડા, ખાંધ એટલે ખભો, વાદ એટલે ચર્ચા, હરીફાઈ કરવી, ખોડ એટલે જૂનું લાકડું, ઝાડનું થડિયું, મુશળધાર એટલે સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ,
કેર એટલે ઝુલમ અને જુજવા એટલે જુદા અલગ, સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ, વિરુદ્ધાર્થી શબ્દ છે સાંભળવું એટલે વિસરવું અને શીતળ એટલે ઉષ્ણ, તળપદા શબ્દ છે મુનિ મુનિ અને ઋષિ, મુન એટલે મુનિ અને ઋષિ, રૂઢિ પ્રયોગ છે હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભેટવું આલિંગન આપવું, તેડી લાવવું એટલે બોલાવી લાવવું. સ્વાધ્યાયમાં તમારે આના વિકલ્પોવાળા પ્રશ્નો કરવાના રહેશે. આ વિકલ્પોવાળા પ્રશ્નો છે 4, અને પછી 2-3 વાક્યના ઉત્તરો પણ તમારે તમારી બુકમાં લખવાના રહેશે. તેના પછી ક્વેશ્ચન 3 છે, 7-8 લીટીમાં જવાબ લખો તે પણ તમારે બુકમાં લખવાના રહેશે, એ પણ એક જ છે. ક્વેશ્ચન 4માં નીચેની પંક્તિ કાવ્ય પંક્તિ સમજાવો તે પણ તમારે સમજાવવાની રહેશે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે, આ ખૂબ જ સરસ પંક્તિ આપેલી છે. અહીં જે કૃષ્ણ ભગવાન છે યશોદામાને ખૂબ જ મહાન એટલે કે મોટાઈ આપે છે, એને માન આપે છે, એના વિશે સમજાવવાનું છે કાવ્ય પંક્તિમાં. તો તમારે ક્વેશ્ચન 1 વિકલ્પવાળો, ક્વેશ્ચન 2-3 વાક્યવાળા પ્રશ્નો, 2 ક્વેશ્ચન, 3 7-8 લીટીવાળો, 1 અને ક્વેશ્ચન 4 કાવ્ય પંક્તિ સમજાવો, આટલો સ્વાધ્યાય છે તમારે તમારી ગુજરાતીની બુકમાં લખવાનો રહેશે. આ 2 વિકલ્પોવાળા પ્રશ્નો જરા એકવાર જોઈએ. તો ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું, તો તેના જવાબમાં શું આવશે, ગાય દોવાનું, કુહાડી લાવી આપવાનું, લાકડા લાવવાનું કે ભિક્ષા માંગી લાવવાનું, તો આવશે લાકડા લાવવાનું, એટલે કે બી આવશે સાચો જવાબ. તમે વિકલ્પોવાળા પ્રશ્નોમાં સાચો જ જવાબ લખશો તો ચાલશે, બાકીના જે 3 જવાબો છે એ લખવાની જરૂર નથી. સેકન્ડ છે, પછી સાંભળ્યું આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે, શામદીપની ઋષિ અને તેના પત્ની વચ્ચે, શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે, શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે, કે સુદામા અને શામદીપની ઋષિ વચ્ચે, તો આમાં પણ જવાબ આવશે બી, શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે. ક્વેશ્ચન છે 3, શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે, પછી ગુરુજી શોધવા નિસર્યા કે મળી જમતા ત્રણેય ભ્રાત, કે ટાઢે ધ્રુજે આપણી દેહ, કે તમો પાસ અમો વિદ્યા શીખતા, તો આમાં નમ્રતા કયા વાક્યમાં દેખાય છે, તો આમાં જવાબ આવશે ડી, એટલે કે તમો પાસ અમે વિદ્યા શીખતા. પછી ક્વેશ્ચન 4 એટલે કે વિકલ્પ 4 છે, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે, તો પછી ગુરુજી શોધવા નિસર્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, કે આપણ હૃદયા સાથે ચાંપ્યા, કે ડી, એ, બી અને સી ત્રણેય વાક્યોમાં, તો આમાં જવાબ આવશે એ, બી, સી એ ત્રણેય વાક્યોમાં આપણને એનો સ્નેહ છે એ જોવા મળે છે. તો આ વિકલ્પોવાળા પ્રશ્નો પણ અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં, ગુજરાતીની નોટબુકમાં સ્વાધ્યાય કરવાનો છે ક્વેશ્ચન 1, 2 અને 3 અને 4. થેન્ક યુ.